વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ટિકિટ માટે સૌ કોઈ નેતા વલખા મારી રહ્યા છે. એવામાં મિત્રો સી આર પાટીલે ટિકિટને લઈને મહાખુલાસો કર્યો છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર ખાતે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આગામી વિધાનસભા ચૂંટણીની ટિકિટને લઈને મિત્રો મોટો ધડાકો કર્યો હતો. તેમણે વિરોધ પક્ષ પર પ્રહાર કરી ઉમેદવારો નક્કી કરવાની પોતાને સત્તા નહીં હોવાનું પણ જાહેર કરી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે નિર્ણય કરે તેને વધાવી લેવા ભાજપના કાર્યકરને જણાવ્યું હતું. અહીંયા મિત્રો સી આર પાટીલે સ્પષ્ટપણે નેતાઓને સૂચના આપી હતી કે ટિકિટ માટે કોઈએ મારી પાસે આવવાનું થતું નથી, મારી પાસે કોઈ ટિકિટની સત્તા નથી. પાટીલે એવું પણ કહ્યું હતું કે આ વખતે બહેનોને વધારે ટિકિટ આપવામાં આવશે એટલે બહેનો તૈયાર રહે. બસ આ જ વાતથી મિત્રો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો જેવી પરિસ્થિતિનું અહીંયા સર્જન થયું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેએ આ મુદ્દો પકડી લીધો અને કહ્યું કે ભાજપ હાર ભાળી ગયું હોવાથી આ પ્રકારની વાતો કરે છે. બહેનોને આગળ કરીને બહેનોના નામે ભાજપ હવે મત માંગવાની તૈયારી કરી રહ્યું છે. રાહુલ ગાંધીની અમદાવાદમાં જે રેલી થઈ એમાં જે ભીડ હતી એ જોઈને કોંગ્રેસ પણ હવે આક્રમક મોડમાં આવી ગઈ છે. ભાજપે આ વખતે કોંગ્રેસ અને આપની સાથે સાથે પોતાના જ નેતાઓમાં રહેલા જૂથવાદ સાથે પણ લડવાનું છે. સૌરાષ્ટ્રની મોટાભાગની એવી બેઠકો છે કે જ્યાં જૂથવાદ ચાલી રહ્યો છે, જેના માટે ભાજપે ખૂબ જ સારું એવું કામ કરવું પડશે.